હેલો એવરીવન, આજે આપણે બનાવશું વિસરાતી વાનગી કાકરિયું. તો ચલો જરા પણ વાર કર્યા વગર રેસીપી સ્ટાર્ટ કરીએ. એક પ્લેટમાં મેં એક કટોરી જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધો છે. હવે આપણે લોટમાં ધાબો દઈશું. એ માટે કટોરીમાં એક ટીસ્પૂન જેટલું દૂધ અને એક ટીસ્પૂન જેટલું દેશી ઘી લીધું છે અને એને સારી રીતે હલાવી લીધું છે. હવે આપણે લોટમાં એડ કરીશું અને લોટને સારી રીતે મિક્સ કરી લઈશું, જેથી કરી સરસ રીતે ધાબો દેવાય. તમારે ધાબો દેતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે. જો મુઠ્ઠી પડતું મોણ થઈ જાય તો તમારે સમજી લેવાનું કે ધાબો એકદમ પરફેક્ટ છે. જો તમે નાની નાની ટિપ્સ ફોલો કરશો તો તમારી રેસીપી એકદમ સરસ બનશે. હવે એને દાબીને 10 મિનિટ માટે રેસ્ટ આપશો. ધાબો દીધેલા લોટને મેં ચાળીને રેડી કરી દીધો છે. હવે આપણે બનાવશું કાકરિયું. એ માટે કડાઈમાં મેં 1 ટેબલ સ્પૂન જેટલું દેશી ઘી લીધું છે. ઘી થોડું ગરમ થઈ જાય પછી અંદર એડ કરીશ ધાબો દીધેલો લોટ અને લોટને આપણે સ્લો ફ્લેમ ઉપર શેકીશું. ગેસની ફ્લેમ જરા પણ ફાસ્ટ નથી રાખવાની. આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. સ્લો ફ્લેમ ઉપર જ આપણે લોટને શેકવાનો છે. કાંકરિયામાં તમારે ઘીનું પ્રમાણ પણ વધારે નથી રાખવાનું. એ વાતનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. કાંકરિયું એ નાની દાદી વખતની 100 વર્ષ જૂની રેસીપી છે. કાંકરિયું બનાવીને તમે લાંબો સમય સુધી સ્ટોર પણ કરી શકો છો અને તમને જ્યારે કાંકરિયું ખાવાનું મન થાય ત્યારે તમે ખાઈ પણ શકો છો અને પ્રવાસમાં પણ લઈ જઈ શકો છો, કારણ કે આપણે આને લાંબો સમય સુધી રાખી શકીએ છીએ. હવે કાંકરિયું સરસ રીતે શેકાઈ ગયું છે અને એનો કલર પણ બ્રાઉન થઈ ગયો છે અને એકદમ દાણેદાર થઈ ગયું છે. હવે અંદર એડ કરીશ 1/2 ટીસ્પૂન જેટલો ઇલાયચી પાવડર અને એને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશ. હવે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે. હવે અંદર એડ કરીશું સમારેલો 2 ટેબલ સ્પૂન ગોળ. ગોળનું પ્રમાણ તમારે તમારા મીઠાશ પ્રમાણે રાખવાનું છે. હવે આપણે કાંકરિયાને હલાવી લઈશું, જેથી કરી ગોળ અંદર સરસ રીતે મિક્સ થઈ જાય. તમે જોઈ શકો છો કે કાંકરિયું સરસ દાણેદાર બની ગયું છે. બસ આવી રીતે તમારે કાંકરિયાને રેડી કરવાનું છે. હવે કાંકરિયાને હું એક બાઉલમાં સર્વ કરી દઈશ. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું જરા પણ ન ભૂલશો અને હા, ફેમિલી ફ્રેન્ડ્સમાં જરૂરથી શેર કરજો. હવે કાંકરિયાને મેં સર્વ કરી દીધું છે. હવે કાંકરિયા ઉપર હું કાજુથી ગાર્નિશિંગ કરી દઈશ. તો છે ને ટેસ્ટી યમ્મી એવી વિસરાતી વાનગી કાંકરિયું. હવે હું તમને મળીશ નવી નવી રેસીપીની સાથે. બાય બાય.